15 ઓગસ્ટ 2022 ના દિવસે ગુજરાત સરકારે બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને છોડી મૂક્યા. સુપ્રીમ કોર્ટમાં આની સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને મુદ્દે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ પૂછ્યો છે કે આ બિલ્કિસ બાનો કેસના 11 દોષિતોને વહેલા કેમ મુક્ત કરવામાં આવ્યા. આજે આ બિલ્કિસ બાનો છે, કાલે બીજું કોઈ હોઈ શકે છે. આ કેસની અંદર સવાલ સરકારને પૂછ્યો છે, સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી આકરા શબ્દોમાં કાઢી છે. શું છે વિગતો, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. સુપ્રીમ કોર્ટમાં બિલ્કિસ બાનો કેસની અરજી પર સુનાવણી થઈ. આ અરજીમાં તેમણે ગુજરાત સરકાર પર પોતાના કેસના દોષિતોને સમય પહેલા છોડી મૂકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાની અરજીમાં 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે. જસ્ટિસ કે એમ જોસેફ અને બીવી નાગરત્નાનીની બેન્ચે સુનાવણી દરમિયાન સરકારને દોષિતોના છુટકારાનું કારણ પૂછ્યું. કેસની આગામી સુનાવણી 2 મેના રોજ બપોરે 2 વાગ્યે થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે આખરે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું કે ક્યારે સત્તાનો ગેરકાયદેસર પ્રયોગ ન થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજે બિલકિસ છે, કાલે કોઈ બીજું હશે. આ એક એવો મામલો છે જ્યાં એક ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ થયો અને તેના 7 સંબંધીઓની હત્યા કરી નાખવામાં આવી. અમે ગુજરાત સરકારને તમામ રેકોર્ડ રજૂ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ જાણવા માંગે છે કે શું તમે તમારા વિવેકનો ઉપયોગ કર્યો છે? જો હા, તો તમે અમને જણાવો કે તમે કઈ રીતે સામગ્રીના છુટકારાનો આધાર બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એવું પણ કહ્યું કે અમે ફક્ત એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે શક્તિનો વાસ્તવિક પ્રયોગ થાય, સત્તાનો દુરુપયોગ ન થાય. જે પ્રકારે અપરાધ થયો હતો તે ભયાનક છે. કોર્ટે વધુમાં કહ્યું કે દોષિત ઠેરવાયેલા દરેક વ્યક્તિને 1000 દિવસથી વધુના પેરોલ મળેલા છે. અમારું માનવું છે કે જ્યારે તમે શક્તિનો પ્રયોગ કરો છો તો તમે એ જનતાની ભલાઈ માટે કરતા હોવા જોઈએ. પછી ભલે તમે ગમે તે હોવ, તમે કેટલાય ઊંચા કેમ ન હોવ, ભલે રાજ્ય પાસે વિવેક હોય, તે જનતાની ભલાઈ માટે થવું જોઈએ. આમ કરવું એક સમુદાય અને સમાજ વિરુદ્ધ અપરાધ છે. કોર્ટે ગુજરાત સરકારને એવું પણ પૂછ્યું કે દોષિતોનો છુટકારો કરીને તમે શું સંદેશ આપી રહ્યા છો? તમે સફરજનની સરખામણી સંતરા સાથે કેવી રીતે કરી શકો? એટલું જ નહીં, તમે એક વ્યક્તિની હત્યાની સરખામણી નરસંહાર સાથે કેવી રીતે કરી શકો? કોર્ટે સુનાવણી દરમિયાન એવું પણ કહ્યું કે વારંવાર કહેવા છતાં ગુજરાત સરકાર ઉમરકેદના દોષિતોના સમય પહેલા છુટકારા અંગેના કાગળો અમારી સામે લાવતી નથી. જો તમે અમને ફાઇલો નહીં દેખાડો તો અમે અમારા તારણો કાઢી લઈશું. આ સાથે જ જો તમે ફાઇલ રજૂ નહીં કરો તો તમે કોર્ટની અવમાનના કરી રહ્યા છો. આવામાં અમે સ્વયં ધ્યાનમાં લઈને અનાદરનો કેસ શરૂ કરી શકીએ છીએ. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી ASGSV રાજુએ કહ્યું કે અમે એ આદેશ પર પુનઃવિચારની માંગણી કરી રહ્યા છીએ જેમાં અમે આ કોર્ટ દ્વારા જારી કરાયેલી ફાઇલો રજૂ કરવા માટે કહેવાયું છે. અમે રિવ્યૂ દાખલ કરી રહ્યા છીએ. અમે ફાઇલો રજૂ કરવા માટે સમય પણ માંગ્યો છે. આ સરકારનો વિશેષાધિકાર છે. એસવી રાજુએ કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક દુષ્કર્મ અને પરિવારના 7 સભ્યોની હત્યા મામલે રાજ્ય સરકારના 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણય વિરુદ્ધ પણ એક અરજી દાખલ કરાઈ છે, જેમાં તેમણે કહ્યું છે કે દુષ્કર્મના દોષિતોના સમય પહેલા થયેલા છુટકારાએ સમાજના અંતરાત્માને ઝંઝોડીને મૂકી દીધો છે. ગત સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે છુટકારા પર સવાલો ઉઠાવ્યા હતા. શું છોડી મૂકવા એ ગુજરાત સરકારનો અધિકાર ક્ષેત્ર હતો? કયા અધિકાર ક્ષેત્ર હેઠળ ગુજરાતે છુટકારો કર્યો? અમે આ બધા જ પહેલુઓ પર વિચાર કરીશું. હવે આપણે એ પણ જણાવી દઈએ શું હતો બિલકિસ બાનો કેસ. 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના રમખાણો શરૂ થયા ત્યારે 5 મહિનાની ગર્ભવતી બિલકિસ બાનો તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ હતી. આ દરમિયાન બિલકિસની સાથે તેના પરિવારના અન્ય 15 સભ્યો પણ હતા. 3 માર્ચ 2002ના રોજ 20-30 લોકો હાથમાં લાકડીઓ અને તલવારો લઈને ત્યાં પહોંચ્યા. આ લોકોએ ન માત્ર બિલકિસના પરિવારના 7 લોકોની હત્યા કરી પરંતુ એક પછી એક ઘણા લોકોએ બિલકિસ પર દુષ્કર્મ પણ કર્યું.
જ્યારે બિલકિસ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પહોંચી તો કોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો। ઘટનાના લગભગ બે વર્ષ બાદ 2004માં પોલીસે આ કેસ સાથે જોડાયેલા આરોપીઓની ધરપકડ કરી। અમદાવાદમાં ટ્રાયલ શરૂ થતાં જ બિલકિસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી। ઓગસ્ટ 2004માં કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો। 21 જાન્યુઆરી 2008ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી। પુરાવાઓના અભાવે 7 દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ થયું હતું। સીબીઆઈ કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પણ 2018માં માન્ય રાખ્યો। એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખનું વળતર, નોકરી અને મકાન ચૂકવવાનો આદેશ કર્યો હતો। હવે આ કેસમાં વધુ સુનાવણી 2 મેના રોજ બપોરે 2 વાગ્યે કરવામાં આવશે। અત્યારે અમારા રિપોર્ટમાં બસ આટલું જ। આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।